નો ડ્રગ અંતર્ગત પોલીસે કામગીરી શરૂ કરી છે. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા નશાયુક્ત દવાનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર રેડ કરવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી સુરત શહેર એસઓજી પોલીસ દ્વારા રેડ કરાઈ હતી. સુરત પોલીસ દ્વારા સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવાની કામગીરી કરાઈ રહી છે, જે મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ તથા અન્ય નશાયુક્ત દવાઓનું વેચાણ થાય છે ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરાએ એસઓજીની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ મેડિકલ સ્ટોર પર રેડ કરી હતી. તે સમયે પાંડેસરા નેમનગર નીલકંઠ સ્ક્વેરમાં આવેલી શિવશક્તિ મેડિકલ એન્ડ જનરલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી હતી. પોલીસ ડમી ગ્રાહકને મોકલી મેડિકલ સ્ટોરના સંચાલકના લાલારામ જતારામ ચૌધરી કોઈ પણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ કરતા પકડાયો હતો. મેડિકલ સ્ટોર ઉપર રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરતી ટેબ્લેટો કેપ્સ્યુલો જેવી કે અલ્ટ્રાટેક પ્રીવોન સેપ પ્લસ સ્પેસનો વોન વગેરે તથા સિરપ જેવી કે કોડીસ્ટાર અને રેક્સોકોલ વગેરેનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. પોલીસ રેડ દરમિયાન નશો કરવા માટે ઉપયોગી લેવાતી 400 નંગ અલગ અલગ ટેબ્લેટ કેપ્સ્યુલ અને 70 નશાકારક સિરપ બોટલ કબજે કરવામાં આવી હતી. પોલીસે મેડિકલ સ્ટોરમાંથી કબજો કરવામાં આવેલા પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી ટેબ્લેટ તથા સિરપના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરી છે. મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક તથા સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.